સ્વાધી સાત પોઈન્ટ એક દાખલા કરો કે ત્રિકોણ એ એક રૂપ છે ત્રિકોણ એ બીડી તો બીસી અને બીડી વિશે તમે શું કહી શકો તો જુઓ આકૃતિ આપને આ રીતની આપી છે કે એસીબીડી માં

ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ એ બીડી માં એસી બરાબર એડી એ આપણને પક્ષમાં આપેલું છે એસી બરાબર એડી થશે આપને પક્ષમાં એટલે કે પ્રશ્ન આપી જ દીધું હતું હવે ત્રી અહીંયા આપણે લેવાનો છે ખૂણો બી બરાબર ખૂણો બી એ ડી એ બી એ ખૂણા એનો દ્વિભાજક છે જો ખૂણો એ છે એનો દ્વિભાજક એ બી થાય છે તો એના પ્રમાણે આપણે બંને ખૂણા લઈએ કેમ કે એ છે એનો આપણે વચ્ચે રાખવા પડશે કેમકે ત્યાંથી એના ભાગ પડે છે એટલે બી એસી બી એ સી અને બી એ આ બંને ભાગ પડશે કેમકે દ્વિભાજક છે હવે સામાન્ય બાજુ તો એની સામાન્ય બાજુ બંને ત્રિકોણની કઈ છે તો કે એ બી બરાબર એ બી છે જુઓ આકૃતિમાં જુઓ અહીંથી આપણ અહીંયા આપણો એ ખૂણો છે ત્યાંથી દ્વિભાજક થાય છે એટલે આપણે બે ખૂણા બનશે ખૂણો બી એ સી અને ખૂણો બી એ હવે તો ત્રિકોણ એ બીસી એકરૂપ છે ત્રિકોણ એ બીડી એટલા માટે બંને એકરૂપ છે બાખુબા મુજબ બાજુ ખૂણો અને બાજુ હવે બીસી બરાબર બીડી કારણ કે એક જ લાઈન પર આવેલા છે બીસી બરાબર બીસી બરાબર બીડી બંને દ્વિભાજક છે તો એક ખૂણા બી ના દ્વિભાજક પણ સરખા હોય તો એટલા માટે બીસી બરાબર બીડી એ સીપીસીટી પ્રમાણે આપણે લઈએ આમ બીસી અને બીડી પણ કહેવાય છે સમાન છે દાખલા નંબર બે જેમાં એ બરાબર બીસી અને ખૂણો એ બી બરાબર ખૂણો સી બી એ હોય તેવો ચતુષ્કોણ એ છે જુઓ આકૃતિ સાબિત કરો કે પહેલું ત્રિકોણ એબીસી એકરૂપ છે ત્રિકોણ બી એ સી બીજું બીડી બરાબર એસી ત્રીજું ખૂણો એ બી ડી બરાબર ખૂણો બી એ સી તો આ ત્રણેય આપણે ઓપ્શન છે અહીંયા સાબિત કરવાના છે તો અહીંયા ચતુષ્કોણ આપને આપ્યો છે એ બી સી અને ડી આ ચતુષ્કોણ આપ્યો છે આ રીતની આકૃતિ આપી છે એમાં એ ડી બરાબર આ એડી બરાબર બી સી છે એ ડી બરાબર બી સી આપ્યા છે અને ખૂણો ડી એ બી એટલે કે આ ખૂણો અને ખૂણો સી બી એટલે કે સી બી એ

એ પણ આપણે સાબિત કરવાનું છે ત્યારબાદ ખૂણો બીડી બરાબર ખૂણો બી એ સી એટલે બી એ સી એટલે કે આ ખૂણો પણ આપણે બંને ત્રિકોણ સમાન થાય છે કે નહીં બંને ખૂણાઓ એ જોવાનું છે તો જુઓ હવે જવાબ ત્રિકોણ એ અને ત્રિકોણ બી એ સીમાં એડી બરાબર છે એ પક્ષમાં આપને આપ્યું છે એટલે કે જવાબ આપણે આ જે છે પક્ષ એ આપને પ્રશ્નમાં આપ્યું છે કે એડી બરાબર છે તો ખૂણો ડીએ બરાબર ખૂણો સી એ પણ આપને પક્ષમાં આપ્યું છે અને એ બી બરાબર બી એ એની સામાન્ય બાજુ છે કેમ કે આપણે જોયું બંને ત્રિકોણ જે હતા એમાં સામાન્ય બાજુ બંનેમાં કઈ થતી હતી તો કે બરાબર બી એ થતી બંનેમાં એ બી છે એ શું થશે સમાન આવશે આ બંને આ અને આ વાળું આ બંને ત્રિકોણ માં આ એ બી છે એ સમાન આવે છે અને ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ બી એ સી એટલે જ ખૂણા બાખુબા મુજબ એક છે બાજુ ખૂણો બાજુ આ બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા મુજબ ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ બી એ સી એકરૂપ છે તેથી BD બરાબર એસી થાય એ મુજબ કે બીડી બરાબર AC થાશે બંને વિકર્ણ સમાન થાશે BD બરાબર એસી સીપી પ્રમાણ તેથી ખૂણો એ બરાબર ખૂણો બી એ પણ સરખું થશે સીપીસીટી મુજબ દાખલા નંબર ત્રણ એડી અને બીસી એ રેખાખંડ એબી એ બી પરના સમાન લંબ છે જુઓ આકૃતિ સાબિત કરો કે સીડી એ એ દુભાગે છે હવે અહીંયા એ ડી અને બીસી એ રેખાખંડ રેખાખંડ એબી એ બી પરના સમાન લંબ છે આ બંને રેખાખંડ એબી એ બી પરના સમાન લંબ છે આ રીતની આકૃતિ જોઈ શકો છો હવે સીડી એ બી ને

ક્વેશ્ચનમાં આપ્યું છે કે એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે તેથી એડી બરાબર બીસી અને ખૂણો ઓ એ ડી બરાબર ખૂણો ઓબીસી બી બરાબર ને વંશ થશે કેમ કે એડી બરાબર બી છે અને ખૂણો ઓએડી એટલે બંને ખૂણા છે એ કેટલા છે કાટ ખૂણા છે એ ને વંશના છે જુઓ આકૃતિમાં જુઓ

એ એકબીજાને સમાન છે ખૂણો 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 ઓ એ એ બરાબર બરાબર સી સી તો અહીં અભિકોણ છે કેમ કે સામસામેના ખૂણા છે અને બિંદુ એક છે એટલે ખૂણો એ ઓડી બરાબર ખૂણો બી સી એ અભિકોણ છે તેથી ત્રિકોણ એડીઓ એકરૂપ છે ત્રિકોણ બી સીઓ ખૂખું બા એટલે કે ખૂણો ખૂણો અને બાજુ પ્રમાણે બને છે તેથી એ ઓ સોરી બરાબર ઓબી એટલે સીધી આપણે કાટ ખૂણા લઈએ છે એ ઓ એ બરાબર ઓ બી એ સીટી સીડી પ્રમાણે એકરૂપ થશે એ બી અને સીડી નું છેદ બિંદુ ઓ છે એ બી અને સીડી નું છેદ બિંદુ શું છે આકૃતિમાં ઓ છે અને ઓ એ બરાબર ઓબી થાય બંને સમાન છે ઓ એ બરાબર ઓબી માટે સીડી એ બી સમાન હોય તો એ બી થાય એ બી રેખા બને ખંડ તો આ જે સીડી છે એને દુભાગે છે તેથી એ બી અને સીડી નો છેદ બિંદુ ઓ છે અને ઓ એ બરાબર ઓબી છે એ સમાન છે તેથી સીડી એ એ બી ને દુભાગે છે દાખલા નંબર 4 એલ અને એમ બે સમાંતર રેખાઓ છે બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુ ની રેખાઓ તેમને છેદે છે જો આકૃતિ સાબિત કરો કે ત્રિકોણ એબીસી એકરૂપ છે ત્રિકોણ સીડી એ તો આ રીતના આપણે આકૃતિ આપેલી છે તેમાં આપણે એલ અને એમ રેખા આપેલી છે બે સમાંતર બીજી બે સમાંતર રેખા પી અને ક્યુ આપેલા છે તેમને છેદે છે ત્યારબાદ સાબિત કરવાનું છે કે એ બી અને સી ત્રિકોણ અને સી ટી એ ત્રિકોણ આ બંને એકરૂપ છે કે કેમ તો એ સાબિત કરવાનું છે તો સૌપ્રથમ તો આપણે જે પ્રશ્નમાં આપ્યું હોય તેને આપણે જવાબમાં લખીશું

પણ એસી છેદિકા છે તેથી ખૂણો બી એ બરાબર ખૂણો ડીસી એ બંને શું થશે તો કે યુગ્મકોણ થશે જેમ આમાં થાય છે તેમ આમાં પણ યુગ્મકોણ બનશે જુઓ આકૃતિ એલ અને એમ સમાંતર છે એમાં એસી છેદિકા છે એમાં કયા ખૂણા આવે છે તો કે બી અને ડી સી

એની વાત કરીએ તો ખૂણો બી સી એ બરાબર ખૂણો ડી એ સી થાશે બરાબર આ સામ સામે ખૂણા સરખા થશે ત્યારબાદ ખૂણો BAC બરાબર બી બરાબર ખૂણો ડી સી એ એ પણ બરાબર થાય બંને ખૂણા સમાન થઈ શકે બરાબર એક વખત એની સામેનો ખૂણો સી અને બાજુ કઈ થશે કે સી થશે એટલા માટે ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ સીડીએ થશે તો જુઓ જવાબ હવે ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ સીડી માં ત્રિકોણ ખૂણો ડીએસી બંનેમાં સરખા જ છે પણ એક વખત બી સી એ ખૂણો અને સામે ડીએસસી લીધું છે અને ખૂણો બી અને ખૂણો ડીએસીએ લીધું છે અને એસી બરાબર એસી કારણ કે સામાન્ય બાજુ છે બંનેમાં બાજુ સમાન છે તેથી ત્રિકોણ એ બી સી એકરૂપ છે ત્રિકોણ સીડી એ બાખુ બા એટલે કે બાજુ ખૂણો બાજુ મુજબ એ સમાન એટલે કે એકરૂપ છે દાખલા નંબર પાંચ કિરણ એલ એ ખૂણો એનો વિભાજક છે અને બી એ કિરણ એલ પરનું કોઈ બિંદુ છે બીપી અને બી ક્યુ એ બી માંથી ખૂણો એની બાજુઓ પરના લંબ છે જુઓ આકૃતિ અને સાબિત કરો કે પહેલું ત્રિકોણ એપી બી એકરૂપ છે ત્રિકોણ એ બી બીજું બીપી બરાબર બી અથવા તો બી એ ખૂણો એની બાજુઓથી સમાન અંતરે આવેલ છે એમાં આપણને આકૃતિ આપેલ છે જો આ રીતે આપણને આકૃતિ આપેલી છે એમાં બિંદુ છે બી માંથી એ ખૂણાની બાજુઓ પરના લંબ છે એટલે કે એ ખૂણા ખૂણા એની બાજુઓ પરના લંબ છે એટલે આ બાજુના એના ઉપરના લંબ છે પી બિંદુ અને ક્યુ બિંદુ છે એ લંબ છે હવે ત્રિકોણ એ બી એકરૂપ છે ત્રિકોણ એ ક્યુ બી આ બંને એકરૂપ છે એ આપણે સાબિત કરવાનું છે ત્યારબાદ બીપી બરાબર બી ક્યુ થાય અથવા તો બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલા છે એ આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ આપણે આ આકૃતિ દોરી લઈશું હવે આકૃતિ દોરી અને જે પ્રશ્નમાં આપ્યું છે તેનો પહેલા ઉલ્લેખ કરશું તો જવાબમાં શરૂઆત પહેલા ક્યાંથી કરવાની જે આપણને પ્રશ્નમાં આપ્યું હોય ત્યાંથી આપણે શરૂઆત એલ એ ખૂણા પી એ ક્યુ નો દ્વિભાજક છે એલ એ ખૂણા એ ક્યુ નો દ્વિભાજક છે અને બી એ એલ પરનું બિંદુ છે તેથી ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી થાશે તો જુઓ આકૃતિમાં એલ એ પી એ ક્યુ નો દ્વિભાજક છે બી એલ પરનું બિંદુ છે તેથી ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી બરાબર આ રીતના આપને મળે તેથી ખૂણો બી એ પી બરાબર ખૂણો બી ક્યુ એ બરાબર ને વંશ થાશે જુઓ અહીંયા પી કેટલો આપ્યો છે ને વંશ નો અને Q પણ કેટલો આપેલો છે ને હવે ત્રિકોણ APB અને ત્રિકોણ એ માં ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી સમાન થશે અને ખૂણો બીપી એ બરાબર ખૂણો બી ક્યુ એ અને એ બી બરાબર એ એ સામાન્ય ભૂજ થશે તો જુઓ આકૃતિમાં જુઓ અહીં BP અને બી માંથી એ પી અને એ ક્યુ પરના લંબ છે એટલે કે આ બંને કાટ ખૂણા છે ને વંશના તેથી ખૂણો બી પી એ અને ખૂણો બી બી ક્યુ એટલે આ બંને કેટલાના થશે નેવંશના હવે ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ ક્યુ બી માં ખૂણો પી એ બી અને ખૂણો ક્યુ એ બી એ બંને સમાન છે આ બંને ત્રિકોણ કેવા છે સમાન છે ત્યારબાદ ત્રિકોણ એટલે આપણે ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એક્યુબી માં ખૂણો ખૂણો બી પી એ અને ખૂણો બી ક્યુ એ એ બંને કેવા છે સમાન છે અને બંનેમાં સામાન્ય ભૂજ કયા આવે છે તો કે એ આવે છે આજે બે ત્રિકોણ માં વાત કરી તો આમાં સામાન્ય ભૂજ આવશે તો કે એ બી આવશે તો એ બી બરાબર એ બી લખી લીધા આપણે ત્રિકોણ એપીબી એકરૂપ છે ત્રિકોણ એ ક્યુબી એ ખૂખુ બા મુજબ લઈશું બરાબર એ બંને ખૂણા સમાન છે આપણે ઉપર લખ્યું હવે બંને જો ખૂણા સમાન હોય તો બંને ત્રિકોણ પણ સમાન ગણાય એટલે ત્રિકોણમાં કઈ આવશે તો કે અને એકરૂપ છે ત્રિકોણ જે છે એ આપણને સાબિત કરવાનું કહ્યું હતું એટલે કે ખુખુબા ખૂણો ખૂણો અને બાજુ પ્રમાણે આ બંને એકરૂપ છે તેથી બીપી બરાબર બી ક્યુ થશે જો આ બંને ત્રિકોણ સમાન હોય તો બી

આવેલું છે અને બી ક્યુ એ બી નું એ થી અંતર છે એ આપણે આકૃતિમાં જોયું આમ બી એ ખૂણો પીએ ક્યુ ની બાજુઓ દાખલા નંબર છ આપેલ આકૃતિમાં એસી બરાબર એ ઈ એ બી બરાબર એ ડી અને ખૂણો બી એ ડી બરાબર ખૂણો બી એ સી તો સાબિત કરો કે બીસી બરાબર એ ઈ આપ્યું છે એ સી બરાબર એ ઈ આપ્યું છે એ બી બરાબર એ ડી આપ્યું છે આ અને ખૂણો બી એ ડી બરાબર ખૂણો EAC આપ્યું છે એટલે કે આ ખૂણો અને આ ત્રિકોણ આ બંને જે છે એ આપ્યા છે તો સાબિત કરો કે BC બરાબર DE થાય એટલે કે આ જે બાજુ છે અને આ છે એ બંને સમાન થાય એ આપણે સાબિત કરવાનું છે તો સૌ પ્રથમ તો આપણે જે પ્રશ્નમાં આપ્યું હોય એનો આપણે પહેલા ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું તો શું આપ્યું છે તો કે એ સી બરાબર એ ઈ આપ્યા છે એ બી બરાબર એ ડી છે અને ખૂણા કયા છે તો કે બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી એટલે આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ ક્યાંથી કરીશું તો કે ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી છે એટલે કયા ખૂણા થશે તો કે ખૂણો બી એ ડી અને ખૂણો ઈ એ સી એટલે આ બંને ખૂણા થશે આ વચ્ચેનો પાર્ટ નથી બાકીનો બંને ખૂણા થશે એક આ સાઈડનો અને આ સાઈડનો તો હવે આ બે ખૂણામાં આ બંને ખૂણામાં ખૂણો બી એ ડી વત્તા ડી એ સી બરાબર આ બંને ત્રિકોણ છે આ બંને ખૂણાઓ એનો સરવાળો કરતા ખૂણ એના બરાબર શું મળશે તો કે ખૂણો ઈ એ સી વત્તા ખૂણો ડી એ સી એટલે કે આ બંને જે ત્રિકોણ લઈએ છીએ આ બંને જે ખૂણા છે એમાં આ જે વચ્ચેનો ખૂણો છે એનો આપણે સરવાળો કરી છીએ એટલે કે આને વચ્ચેનું જે ખૂણો છે એને આપણે બંને સાઈડ એડ કરી દઈશું બરાબર આપણે ખાલી બંને આ ખૂણાની જ વાત છે પણ આપણે હવે શું કરશું ચતુષ્કંઠ છે લાઈનમાં આપણે આને એડ કરી દઈશું એટલે કે ખૂણો બી એ ડી વત્તા ખૂણો ડીએ સી બરાબર ખૂણો ઈ એ સી વધતા ખૂણો ડીએ સી બંનેમાં વચ્ચેનો જે ખૂણો છે એ આપણે એડ કરી દઈશું હવે ખૂણો બી એ સી અને ખૂણો આ બંને ખૂણા છે બરાબર તો એકબીજાના શું થશે તો કે આ જે વિભાજન થાય છે તો બે ખૂણા બને છે તો એનું શું થશે તો કે આસાન કોણ થાશે બરાબર શું મળશે આપને આસાન કોણ મળશે કેમકે બી એ સી કેમ કે એના બે ભાગ પડે છે બી એ સી અને ડી એ ઈ એટલા માટે એનો આસન કોણ છે હવે ત્રિકોણ બી એ આ બંને ત્રિકોણ માં આપને આપ્યું છે કે એસી બરાબર એ ઈ થાય એ આપણને પક્ષમાં આપી દીધું હતું કે આના બરાબર એસી બરાબર એ ઈ થાય અને બીજું શું આપ્યું છે તો કે એ બી બરાબર બી એ સી એટલે આ આખો ખૂણો લઈ લેશું અને ડીએ એટલે આ આખો લઈ લેશું એટલે બંનેમાં એ ખૂણો છે એ આખો આવી જશે હવે ત્રિકોણ

બધું લખી લઈએ આ બંને આપણને પક્ષમાં આપ્યું છે ખૂણો બી બરાબર ખૂણો ડીએ સમાન છે ત્રિકોણ બી એસી એકરૂપ ત્રિકોણ ડીએ થાશે કારણ કે બાખુબા મુજબ અને બીસી બરાબર ડી થશે સીપીસીટી પ્રમાણે દાખલા નંબર સાત એ બી એક રેખાખંડ છે અને પી તેનું મધ્ય બિંદુ છે અને જેથી ખૂણો બી એ ડી બરાબર ખૂણો એ બી ઈ અને ખૂણો ઈ બરાબર ખૂણો ડી બી થાય તેવા બિંદુઓ ડી તથા ઈ રેખા એ બીની એક બાજુએ આવેલ છે જો આકૃતિ અને સાબિત કરો કે પહેલું ત્રિકોણ ડી એકરૂપ છે ત્રિકોણ ઈ અને બીજું એડી બરાબર બી થાય તો આપને આકૃતિ આપેલી છે એ એક રેખાખંડ છે પી એનું મધ્ય બિંદુ છે ડી એ ડી બી એ ડી ખૂણો બરાબર ખૂણો એ બી ઈ એટલે કે આ બંને ખૂણાની વાત કરે છે એટલે એ અને બી ખૂણા સમાન છે ત્યારબાદ ખૂણો ઈ પી એ અને ખૂણો ડી પી બી થાય આ બંને સમાન થાય તેવા બિંદુ ડી તથા ઈ રેખા એ બીની એક બાજુએ આવેલ છે એની એક બાજુએ આવેલ છે આ રીતની આપણે આકૃતિ આપેલી છે હવે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ડી એ પી એટલે કે આ વાળો ત્રિકોણ એકરૂપ છે ત્રિકોણ ઇ બી પી એટલે કે આ ત્રિકોણને એકરૂપ છે આ ત્રિકોણ આ ત્રિકોણને એકરૂપ છે આપણે સાબિત કરવાનું છે ત્યારબાદ એડી

પી બિંદુ એટલે કે એનું મધ્યબિંદુ છે એટલા માટે આપણે ખૂણો પીએ ડી બરાબર ખૂણો પીબી લઈશું જો અહીંયા એ બી નું મધ્ય પી છે તેથી આપણે પી એ ડી અને બી પી ઈ એ રીતના આપણે બંને ખૂણા લેશું ત્યારબાદ ખૂણો ઈ પી એ ઈ પીએ બરાબર ખૂણો ડી પી બી એટલે કે ખૂણો ઈપી એ એટલે આ ખૂણો અને ખૂણો ડીપીબી આ બંને ખૂણા છે એ સમાન છે એ આપણે લઈશું એ આપને અહીંયા પ્રશ્નમાં આપ્યું છે કે ખૂણો ઇપી એ બરાબર ખૂણો ડીપીબી થાય એ આપને પ્રશ્નમાં આપ્યું છે હવે તેથી ખૂણો ઈ પી એ વત્તા ખૂણો ઈ પી ઈ પી એ અને ખૂણો ઈ ડી એટલે કે આ ખૂણો લેશું અને આ ખૂણો લેશું બંનેમાં બરાબર ખૂણો ડી પી બી વત્તા ખૂણો ઈ પી ડી એટલે કે આ ખૂણો અને આ ખૂણો લેશું બરાબર એટલે કે પી બિંદુ આવે એવી રીતના આપને ચાર ખૂણા મળે કે પી છે એ લઈએ એવા ચાર ખૂણા મળે કયા કયા તો કે ઈ એ ખૂણો વત્તા ઈ પીડી બરાબર ખૂણો ડી પી બી વધતા ખૂણો ઈ ટૂંકમાં ઈ પીડી છે ડીપીબીમાં બંનેમાં આપણે આ ખૂણો જે છે ઈપીડી વાળો એ ખૂણો આપણે એડ કરવાનો છે હવે જો એ આપણે એડ કરીએ તો આપને કયો ખૂણો મળશે તો કે ઇપી એ અને ઈપીડી આ ખૂણો આપણે એડ કરીએ તો આપને આ ખૂણો મળે એપીડી મળે ખૂણો આને આ બંને એડ કરીએ તો કયો ખૂણો મળશે તો કે એપી મળશે અને એ જ રીતના આ સાઈડ આપણે ખૂણો એપીડીમાં ઈપીડી એડ કરીએ બરાબર ડીપી બીમાં એટલે કે આ ખૂણામાં આપણે આ ખૂણો એડ કરીએ તો શું મળશે આપને કયો ખૂણો મળશે તો કે ખૂણો બીપી બી પી મળશે એટલે આપને આ ખૂણો મળશે આ ખૂણો છે એમાં આપણે આ ખૂણો આ ખૂણો એડ કરીએ તો આપણને કયો ખૂણો મળશે તો કે આ આખો ખૂણો મળશે અને એ શું છે તો કે એકબીજાના આસન કોણ છે એ પી ડી અને ખૂણો બીપી ઈ એટલે બંને એકબીજાના શું કહેવાશે આસન કોણ કહેવાશે અને પી છે એ બીનું મધ્ય બિંદુ છે તેથી એપી બરાબર બીપી થશે એપી બરાબર બીપી થશે અને હવે ત્રિકોણ ડી એ પી અને ત્રિકોણ અને અને એટલે કે આ બે ત્રિકોણ માં ખૂણો પીએ ડી પીએ ડી બરાબર ખૂણો પીબી ઈ થશે એટલે આ બંને ખૂણા લેવાના છે ત્યારબાદ ખૂણો એ બરાબર ખૂણો બીપી આ બંને સમાન થશે કયો ખૂણો લીધો છે તો કે પીએડી વાળો પીએડી અને બી વાળો એટલે કે પીબીઈ વાળો ખૂણો સમાન છે તેથી ખૂણો એપીડી એટલે એપીડી અને ખૂણો BPE એટલે કે પી મધ્ય બિંદુ છે તેથી આ બંને ખૂણા કેવા છે સમાન છે તેથી એપી બરાબર બીપી થશે તેથી ત્રિકોણ ડી એકરૂપ છે ત્રિકોણ EP EBP ઈ એટલે કે આ બંને ખૂણા છે એ કેવા છે એકરૂપ છે કારણ કે ખૂબ આખું ખૂણો ખૂણો બાજુ ખૂણો બાજુ ખૂણો મુજબ અને તેથી જ એડી બરાબર બી ઈ સમાન થશે કારણ કે સીપીસીટી પ્રમાણે તો હવે આપણે દાખલો જોઈ લઈએ હવે તમે આકૃતિમાં સરખાવતા જજો ખૂણો બી બરાબર ખૂણો એ તેથી ખૂણો પીએડી બરાબર ખૂણો પીબીઈ કારણ કે પીએ એ એ બીનું મધ્ય બિંદુ છે અથવા તો એ બી પરનું બિંદુ છે ખૂણો ઈ એ બરાબર ખૂણો ડીપી બી તેથી ખૂણો ઈ પીએ વત્તા ખૂણો ઈપીડી બંનેમાં ઈપીડી બંને સાઈડ આ જે છે એ બંનેમાં આપણે ઈપીડી ખૂણો છે એ આપણે એડ કરી દઈશું એટલે ખૂણો ઈ પી એ વધતાં ખૂણો ઈપીડી બરાબર ખૂણો ડીપી બી વધતા ખૂણો ઈપીડી હવે જુઓ આમાં આપણે આ એડ કરીએ તો કયો ખૂણો મળે તો કે ખૂણો એપીડી બરાબર ખૂણો પી બી ઈ મળશે એટલે કે આ બંનેનો સરવાળો કરતાં એપીડી મળે અને આ બંનેનો સરવાળો કરતાં ખૂણો બીપીઈ મળે જે એકબીજાના કોણ છે અને પી એ એ બીનું મધ્ય બિંદુ છે તેથી એપી બરાબર બીપી થશે અને હવે ત્રિકોણ ડીએપી પી અને ત્રિકોણ ઈ બીપીમાં એ તમે સરખાતા જાઓ બંને ત્રિકોણ છે એ જોતા જાઓ હવે એમાં કયા ખૂણા મળે છે તો કે ખૂણો પીએ ડી બરાબર ખૂણો પીબીઈ એટલે કે ખૂણો એ અને બી ને આપણે સરખાવાનું છે એટલે ખૂણો પીએ ડી બરાબર ખૂણો પીબીઈ થશે ખૂણો એપીડી બરાબર ખૂણો બીપીઈ થાય બરાબર પી છે એ મધ્ય બિંદુ છે તેથી એપીડી બરાબર ખૂણો બીપીઈ થશે કારણ કે એપી બરાબર બીપી છે સમાન છે તેથી ત્રિકોણ ડીએપી એકરૂપ છે ત્રિકોણી બીપી એ બી ખૂણો જે છે એના માટે ત્રિકોણ ડીએપી એકરૂપ છે ત્રિકોણી બીપી એ ખૂબ આખું મુજબ આપને પહેલી જે શરત છે એ સાબિત થાય છે અને બીજું છે એડી બરાબર બી તો જો આ ત્રિકોણ એકરૂપ હોય બરાબર તો એડી બરાબર બી પણ સમાન છે એસીપીસીટી મુજબ દાખલા નંબર આઠ કાટકોણ ત્રિકોણ ખૂણો એ બી સી માં ખૂણો સી કાટ ખૂણો છે આકૃતિમાં એમ એ કર્ણ એ બી નું મધ્ય બિંદુ છે એમ છે એ અહીંયા એ નું મધ્ય બિંદુ છે ડીમ બરાબર સી એમ થાય ડી એમ બરાબર સી એમ થાય તે રીતે સીને તે રીતે સીને એમ સાથે જોડી ડી સુધી લંબાવો બરાબર આ બંને સમાન થાય એ રીતે આપણે સી ને ડી સુધી લંબાવવાનું છે બિંદુઓ ડી અને બી જોડો હવે ડી અને બી જોડવાનું છે બરાબર ડી જોડવાનું પહેલાં ખાલી એ બી દોરવાનું છે બરાબર એમાં સી કાટખૂણો છે એટલે આટલો ત્રિકોણ દોરી લેવાનો છે આપણે ત્યારબાદ એનું મધ્ય બિંદુ એમ દોરવાનું છે અને ત્યાંથી આપણે ડી લંબાવવાનું છે અને ડીબી જોડવાનું છે એટલે આ રીતની આપણી આકૃતિ થશે હવે આપણે સાબિત કરવાનું શું છે તો કે સાબિત કરો કે પહેલું ત્રિકોણ એમ એકરૂપ છે ત્રિકોણ બી એમ ડી બીજું ખૂણો ત્રિકોણ એકરૂપ છે ત્રિકોણ બી એમ બી એમ ડી એટલે આ ત્રિકોણ આ બંને ત્રિકોણની વાત છે આ બંને ત્રિકોણ છે એકબીજાને સમાન છે એ આપણે સાબિત કરવાનું છે પછી ડીબીસી છે એ કાટખૂણો છે ડી બી અને સી એ આ કાટખૂણો છે એ પણ સાબિત કરવાનું છે ત્યારબાદ ત્રિકોણ ડીબીસી ડી બી સી એકરૂપ છે ત્રિકોણ એ સી બી એટલે કે આ બંને ત્રિકોણ જે છે એ એકબીજાને એકરૂપ છે એ સાબિત કરવાનું છે ત્યારબાદ સી એમ બરાબર એક દ્વિતીયાં સે છે એટલે કે આ જે સી એમ છે બરાબર સીએમ એક દુતીયાં સે એટલે કે આ બી નો આ અડધો ભાગ છે એ આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ પ્રથમ જે આપને ક્વેશનમાં આપ્યું હોય એમાં જવાબના ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે જુઓ ત્રિકોણ એ એમ સી અને ત્રિકોણ બી એમ માં એ એમ બરાબર બી એમ થાય ત્રિકોણ એ એમ અને ત્રિકોણ બી એમ માં તમે આકૃતિમાં સરખાવતા જાજો ત્રિકોણ એ એમ જુઓ અને ત્રિકોણ બી જુઓ એમાં એ એમ બરાબર બી એમ છે કારણ કે એમ એ એ બી નું મધ્ય બિંદુ છે અને સી એમ બરાબર ડીમ છે એમ વચ્ચે આવેલો છે તો ચારેય બાજુ આપણે લઈ શકીએ એ એમ બરાબર બીએમ અને સીએમ બરાબર ડીએમ હવે ખૂણો એ એમ સી બરાબર ખૂણો બી ડી એ એના અભિકોણ છે જુઓ આકૃતિમાં જુઓ અહીં એ એમ બરાબર બી એમ સી એમ બરાબર ડીએમ છે કેમ કે એમ છે એ બીનું મધ્ય બિંદુ છે તેથી એ એમ સી એટલે એ એમ સી અને બી એમ ડી એકબીજાના શું થાય આસાન છે એટલે એના અભિકોણ થશે બરાબર એટલે બાખુબા મુજબ બાજુ ખૂણો બાજુ મુજબ આપણને ત્રિકોણ એ એમ સી એકરૂપ છે ત્રિકોણ બી એમ ડી આ પહેલું પરિણામ આપને મળી ગયું કે એમસી એકરૂપ છે બી એમ કેમ કે બંને અભિકોણ છે તો પહેલું પરિણામ આપણે અહીંયા સાબિત થઈ ગયું તો આપણે અહીં લખી નાખશું કે ખૂણો એમસી બરાબર ખૂણો બીએમડી છે એકબીજાના અભિકોણ છે તેથી બાખુબા મુજબ ત્રિકોણ એમસી એકરૂપ છે ત્રિકોણ બીએમડી એ પરિણામ એક આપણે લખી લઈશું ત્યારબાદ ખૂણો એમ સી એ બરાબર ખૂણો એમ ડી બી એ પ્રમાણે થશે બરાબર સમાન બને સમાન ખૂણા મળશે કેમ કે એમ છે એ મધ્ય બિંદુ છે તો એના સામસામે ખૂણા આપણે લઈએ તો એમ સી એમ સી એ ખૂણો અને એમડી બી ખૂણો ખૂણો એમ એ અને ખૂણો એમડી બી એ રેખાઓ એસી અને બીડીની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ છે અને તેઓ સમાન છે તેથી એસી બરા એસી સમાંતર થશે બીડીને એસી સમાંતર થશે બીડીને તો જુઓ આકૃતિ ખૂણો એમ સી એટલે એમ સી એટલે આ જ ખૂણો લેવાનો છે અને ખૂણો એમ ડી બી આ બંને ખૂણા સીપીસીટી પ્રમાણે સમાન છે ત્યારબાદ ખૂણો એમ સીએ અને બીડીની છેદિકા દ્વારા બનતા યુગ્મકોણ છે બરાબર આ એના શું બને છેડ થાય છે આના તો એ શું કહેવાશે એના કોણ છે અને તેઓ સમાન છે તેથી એસી સમાંતર છે બીડી ને હવે ખૂણો ડીબીસી અને ખૂણો એસીબી બી સી અને એસી એટલે કે આ ખૂણા આપણે લેવાના છે અને એસ એસી સમાંતર છે ડીબી ને અથવા તો બીડીની અને છેદિકા બીસી દ્વારા બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ છે બીસી દ્વારા બનતા છેદિકાના એક તરફના અંતઃકોણ છે તેથી ખૂણો ડીબીસી એટલે કે ડીબીસી અને ખૂણો એસી બી બંને ખૂણા કેટલાના થશે અંતઃકોણ છે અંદરના ખૂણા એટલે એક બાજુના ખૂણા છે

હવે ખૂણો ડીબીસી અને ખૂણો એસીબી એ એસી સમાંતર બીડીની છેદિકા બીસી દ્વારા બનતા છેદિકાની એક તરફના અંતકોણ છે જે હમણાં મેં બતાવ્યું હવે ખૂણો ડીબીસી વત્તા ખૂણો એસીબી બરાબર એકસો એસી થાય કેમ કે અંતકોણ છે એક બાજુના અંતકોણ છે એનો સરવાળો એકસો ને એસી થાય હવે આપને પ્રશ્નમાં આપ્યું હતું કે જે સી ખૂણો છે એ કાઠખૂણો છે તો ખૂણો સી કાટ ખૂણો હોય એટલે નેવ હોય તો સી ખૂણો એટલે કેટલો થશે એટલે કે બી ખૂણો બી ખૂણો કેટલો મળે આપણને ને વંશ એટલે કે ખૂણો ડીબીસી કાટકોણ છે જો ડીબીસી કાટકોણ હોય તો આપને પરિણામ બે મળી ગયું કે બી ખૂણો છે એ પણ કેટલાનો થાશે ને થશે અને ખૂણો ડીબીસી એ કાટકોણ છે એ સાબિત થાય છે હવે આપણા પરિણામ એક અને બે સાબિત થઈ ગયા છે ત્યારબાદ આપણે પરિણામ ત્રણ જોઈએ પરિણામ ત્રણમાં શું આપ્યું હતું તો કે ત્રિકોણ ડીબીસી એકરૂપ છે ત્રિકોણ એસીબી એ સાબિત કરો તો ત્રિકોણ એ એમ સી એકરૂપ છે ત્રિકોણ બી એમડી બને એકરૂપ છે તો જુઓ આકૃતિમાં ત્રિકોણ એ એમ અને સી એકરૂપ છે ત્રિકોણ બી એમ ડીને અને એસી બરાબર છે બીડી ત્રિકોણ ડીબીસી ડી બી સી અને ત્રિકોણ એ માં બીડી અને સીએ બીડી અને બીડી અને સીએ સમાન છે બરાબર બને સમાન છે અને ખૂણો ડી બી સી અને ખૂણો એ સી એ સી ખૂણો બંને કેવા છે બી અને સી બંને કેવા છે કાટ ખૂણા છે તેથી બી સી બરાબર સી થાય કેમ કે બંને સામાન્ય બાજુ કહેવાય બંને કાટખૂણા છે અને બંને સામાન્ય બાજુ પણ કહેવાય બી અને સી બરાબર તો આપણે મુજબ આપણે કહીએ તો ખૂણો અને ત્રિકોણ ત્રિકોણ આપણે ડીબીસી આ ત્રિકોણ અને આ ત્રિકોણ છે એ બંને કેવા કેવાશે તો કે એકરૂપ છે એ પરિણામ ત્રણમાં માં આપણે સાબિત કરવા કહ્યું છે તો જુઓ આપણે દાખલો ગણીએ આ રીતે આપણે લખીશું હવે ત્રિકોણ એસીબીસી બરાબર ખૂણો ખૂણો બી એટલે કે બી અને સી છે બને કેવા છે કાટ ખૂણા છે તેથી બીસી બરાબર થશે એ સામાન્ય બાજુ છે તેથી ખા અહીંયા બાખુબા મુજબ ત્રિકોણ ડીબીસી એકરૂપ છે ત્રિકોણ એસીબી એ પરિણામ ત્રણમાં સાબિત થાય છે આ રીતે આપણે ત્રણ પરિણામ મળી ગયા છે હવે આપણે જોવાનું છે ચોથું સીએમ બરાબર એક દ્વિતીયાંશે બી એ અડધો ભાગ છે બરાબર સીએમ થાય કે નહીં એ આપણે સાબિત કરવાનું છે તો કઈ રીતે થશે તો જુઓ આકૃતિ હવે જુઓ ડી એમ બરાબર સીએમ છે અને ડી રેખાખંડ ખંડ સીડી પર આવેલું સોરી એમ રે એમ છે એ રેખા સીડી પર આવેલું બિંદુ છે અને ડીસી બરાબર ટુ સી એમ થાય કેમ કે બે એક સીએમ અને અહીંયા બીજો સીએમ આવા બે સી એમ કરો ત્યારે આપને ડીસી મળે છે તો અહીંયા પણ આપણે એ બી બરાબર ટુ સી કરી તો આપને બરાબર મળે કેમ કે ડીસી બરાબર એ બી થાય ડીસી બરાબર એ બી થાય કેમ કે આપણે ત્રીજું પરિણામ સાબિત કર્યું એ મુજબ આપને ડીસી બરાબર એ બી થાય કેમ કે આ બંને ત્રિકોણ સમાન છે તો જો બંને ત્રિકોણ સમાન હોય તો અહીંયા ડીસી બરાબર એ બી બને તો એ બંને સમાન હોય તો ડીએમ બરાબર સીએમ થાય તો ડીએમ બરાબર સીએમ થાય અને એમ છે એનું મધ્ય બિંદુ છે સીડી પર આવેલું છે તો ડીસી બરાબર ટુ સીએમ થાય તો જો એ ટુ સીએમ થાય તો ડીસી બરાબર આપણે એ બી લીધું છે તો એ બી બરાબર પણ ટુ સીએમ થાય તેથી એક દ્વિતીય અંશ એક દ્વિતીય અંશ એ બી બરાબર સી થશે કેમ કે બે છે ગુણાકારમાં હોય એ આપણે ક્યાં લઈ જઈએ ઓલી સાઈડ લઈ જઈએ તો એ આપણે એક દુતીય મળે બરાબર તો જુઓ દાખલો જુઓ ડીસી બરાબર એ બી છે એ સીપીસીટી પ્રમાણે આપણે લઈએ તો ડીએમ બરાબર અને એમ છે એ રેખા સીડી પર આવેલું બિંદુ છે તેથી ડીસી બરાબર ટુ સી એમ થાય કેમ કે ડીસી બરાબર એ છે અને ડીસી એટલે કે જો એમ મધ્ય બિંદુ હોય તો શું થાય તો કે ડીસી બરાબર ટુ સીએમ લઈએ ડીએમ બરાબર સીએમ હોય તો ડીસી બરાબર ટુ સીએમ લઈ શકીએ કેમકે સીએમ જેટલું છે એટલું જ ડીએમ છે તો ટુ સીએમ લઈ શકીએ તો ડીસી બરાબર એ બી છે તો ડીસીની જગ્યાએ એ બી લઈએ તો આપણને એ બરાબર ટુ સીએમ મળે હવે આ બે છે ગુણાકારમાં છે તો અહીંયા ક્યાં આવે ભાગાકારમાં એટલે એક દુતીયા અંશે બી બરાબર સીએમ મળે તેથી સીએમ બરાબર એક દુતીયાંશે બી થશે આ બે છે ને બે સીએમ એ આપણે બરાબરની આ સાઈડ લઈ જઈએ તો શું થાય ભાગાકારમાં આવે એટલે અહીંયા કંઈ ન હોય તો એક તો હોય તો પણ અહીંયા ભાગાકારમાં લઈ તો એક દ્વિતીયાંશ થઈ જશે એક દ્વતીયાંશ એ બી બરાબર સીએમ જે આપણે સાબિત કરવાનું છે સીએમ બરાબર એક દ્વતીયાંશે બી તે સાબિત થઈ ગયું છે પરિણામ ચાર આપને મળે છે